આવી રીતે થાળી તૈયાર કરીને આપો તો બાળકોને ખૂબ જ ભાવે, તો બાળકો માટે કંઈક અલગ જ બનાવીએ. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા શાકભાજી લઈ લીધા છે, તેમાં કોબી છે, કેપ્સિકમ છે, મરચું છે, બટાકું છે અને એક નાની ડુંગળી છે. આ બધી જ વસ્તુને આપણે ખૂબ જ સારી રીતે ઝીણી પણ નહીં અને મોટા પણ નહીં એ રીતે ઝીણા ટુકડામાં કાપી લેવાના છે, એટલે ચોરસ ટુકડામાં કાપી લેવાના છે. તો ચાલો બધી જ વસ્તુને ખૂબ સારી રીતે સમારી લઈએ. ત્યારબાદ બધા શાકભાજીમાં થોડાક પલાળેલા મગ એડ કરી દઈએ અને જરૂર મુજબ ચોખાને સારી રીતે 2-3 પાણીથી ધોઈ લઈએ. બધી જ વસ્તુ થઈ ગયા પછી મારી પાસે ફ્રોઝન વટાણા હતા તો મેં તે લઈ લીધા છે અને પાણીમાં થોડીક વાર 2-5 મિનિટ સુધી પલાળી દીધા. આ બધી પ્રોસેસ કરી લીધા પછી આપણે કુકર મૂકી દેવાનું છે. તો વટાણાને મેં ખૂબ જ સારી રીતે પાણી નાખીને પલાળી દીધા છે. એક બાજુ મેં કુકર પણ ચડાવી દીધું છે. કુકરમાં 2 પાવડા એટલે કે 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરી દીધું છે. તેમાં વઘાર કરી લઈએ થોડીક રાઈ, જીરું, તમાલપત્ર, હિંગ અને હળદર. હળદરનું પ્રમાણ થોડુંક વધારે રાખવું કે જેનાથી બાળકની ઇમ્યુનિટી પાવર પણ ખૂબ જ સારો થાય. ત્યાર પછી આ બધી જ સબ્જી જે આપણે કાપી લીધી છે તેને ખૂબ જ સારી રીતે વઘારમાં એડ કરી લઈએ અને સાંતળી લઈએ. આમ બધી જ સબ્જી આપણે એડ કરી દીધી છે અને ત્યાર પછી જે વટાણા હતા ફ્રોઝન કરેલા તેને પણ એડ કરી દીધા. ત્યાર પછી આપણે પલાળેલા એટલે કે ધોયેલા ચોખાને પણ એડ કરી દીધા અને જરૂર મુજબનું પાણી પણ એડ કરી દઈએ. પાણી નાખવું ખૂબ જ જરૂરી છે, નહીંતર આપણા ભાત છે બરાબર નહીં પાકે, એટલે પાણી થોડુંક વધારે પ્રમાણમાં એડ કરવું અને થોડુંક મીઠું એડ કરી દેવું. આમ બધી જ વસ્તુ નાખીને ખૂબ સારી રીતે હલાવી લેવાનું છે અને ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે. કુકરનું ઢાંકણું બંધ કરીને મેં કુકરને બીજી બાજુ એટલે કે બીજા ગેસ ઉપર ફેરવી લીધું છે. જ્યાં સુધી આપણું કુકર થાય છે ત્યાં સુધી આપણે રોટલીઓ વણી લઈએ. બાળકોને રોટલી પણ આપી કે જેનાથી એનું પેટ ભરેલું રહે અને બીજી કોઈ વસ્તુઓ છે માગ્યા ના કરે, એટલા માટે તો અહીંયા જો આપણું કુકર થાય ત્યાં સુધીમાં ખૂબ જ સારી રીતે રોટલીઓ વણી લેવાની છે. તો 4-5 સીટી કર્યા પછી અહીંયા આપણા ભાત છે એકદમ જ મસ્ત મજાના બની ગયા છે અને એનો કલર પણ ખૂબ જ સારો આવ્યો છે. આ જ સમયે આપણે થોડાક ફ્રેશ ધાણા એડ કરી દેવાના છે અને ખૂબ સારી રીતે ભાતને ઉપર નીચે કરી લેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ જ મસ્ત ખીલેલા ખીલેલા ભાત બનીને રેડી છે. તો ચાલો આપણે તેને સર્વ પણ કરી લઈએ કે બાળકોને કઈ રીતે ખાવાનું આપવું કે જેનાથી બાળકો પણ ખુશ થઈ જાય. તો સૌથી પહેલાં આપણે અહીંયા ભાતને સર્વ કરી લઈએ જે એકદમ જ મસ્ત ગરમાગરમ છે, સાથે થોડીક ડુંગળી આપી દઈએ, સાથે જે પણ તમે સબ્જી બનાવી હોય તે બાળકોને ચોક્કસથી આપો કે થોડુંક તો થોડુંક બાળક ખાઈ શકે. ત્યાર પછી રોટલી, થોડાક મગ પણ આપી દીધા છે, સાથે છાશ સાથે આ રીતે સર્વ કરો, બાળકોને ખૂબ ભાવશે.